નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને બાળકો? આજે આપણે ખાનગીકરણની વાત કરવાની છે. ગયા લેક્ચરમાં આપણે ઉદારીકરણની માહિતી મેળવી હતી, ઉદારીકરણના લાભ જોયા, ઉદારીકરણના ગેરલાભ જોયા. બે મિનિટમાં વળી પછી કેસેટ રિવાઇન્ડ કરી લઈએ. ઈસવીસન 1991માં આપણા દેશમાં ભારત સરકારે વેપાર ઉદ્યોગનો વિકાસ કરવા માટે આર્થિક સુધારાની શરૂઆત કરી. આ આર્થિક સુધારાના ભાગરૂપે સરકારે ત્રણ નીતિ અપનાવી હતી, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. એમાંથી ઉદારીકરણ એટલે શું, એની માહિતી આપણે મેળવી લીધી. હવે અત્યારે આજે આપણે માહિતી મેળવવાની છે ખાનગીકરણની. ખાનગીકરણની જે નીતિ હતી બાળકો, આ પણ 1991માં જ અમલમાં મૂકવામાં આવી હતી. અને તમારે ઓબ્જેક્ટિવ માટે આ સાલ યાદ રાખવી પડશે. ત્રણેય નીતિમાં એક જ સાલ આવે છે. ઉદારીકરણ કહે તો એ 1991, ખાનગીકરણ કહે તો એ 1991 અને વૈશ્વિકીકરણ કહે તો એ 1991. ત્રણે ત્રણ નીતિ એક જ વર્ષે અમલમાં મૂકવામાં આવી હતી. અને ત્રણેય નીતિનો હેતુ એક જ હતો કે ભારતમાં વેપાર ઉદ્યોગનો વિકાસ કરવો. હવે ખાનગીકરણ જે છે એ સરકાર દ્વારા બે રીતે થશે, માલિકી અને સંચાલન. ઘણીવાર સરકાર શું કરતી હોય, ઉદ્યોગની માલિકી પ્રાઇવેટને આપી દેશે, સંચાલન પોતાની પાસે રાખશે. ઘણીવાર સરકાર શું કરે, સંચાલન પોતાની પાસે રાખે, માલિકી પ્રાઇવેટને આપી દેશે. જો આપણે અર્થમાં જ લખ્યું, જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની માલિકી, જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની માલિકી ખાનગી ક્ષેત્રને સોંપવી એટલે ખાનગીકરણ. બીજી ભાષામાં કહેવું હોય તો જાહેર ક્ષેત્રના ઉદ્યોગ હતા એ ખાનગી ક્ષેત્રને સોંપી દેવા. જાહેર ક્ષેત્ર એટલે તમે પ્રાથમિકમાં ભણી ગયા છો, જેમાં માલિકી સરકારની હોય આવા ઉદ્યોગને જાહેર ક્ષેત્રના ઉદ્યોગ કહેવાય. જેમાં માલિકી વ્યક્તિ કે વ્યક્તિના સમૂહની હોય એવા ઉદ્યોગને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ કહેવાય. તો જેટલા ઉદ્યોગ જાહેર ક્ષેત્રના હતા એમાંથી કેટલાક ઉદ્યોગ સરકારે ખાનગી ક્ષેત્રને સોંપી દીધા. જો બે રીતે થશે, ઘણીવાર સરકાર માલિકી સોંપશે પ્રાઇવેટને અને સંચાલન એટલે કે હેન્ડલિંગ પોતાની પાસે રાખશે. કેટલીક વાર સરકાર શું કરશે, સંચાલન પોતાની પાસે રાખે અને માલિકી પ્રાઇવેટને સોંપી દે. તો જાહેર ક્ષેત્રના ઉદ્યોગની માલિકી ખાનગી ક્ષેત્રને સોંપવી એટલે ખાનગીકરણ. હવે બાળકો, આપણને પ્રશ્ન એ થવો જોઈએ કે સાહેબ, સરકારે ખાનગીકરણની નીતિ શા માટે અપનાવી? એના બે કારણો હતા. એક તો જાહેર ક્ષેત્રના જે ઉદ્યોગો હતા એની કામગીરી જે હતી એ કામગીરી જોઈએ એટલી સારી નહોતી. અને આ જાહેર ક્ષેત્રના જે ઉદ્યોગ હતા એ ઉદ્યોગ ધીમે ધીમે ખોટ કરતા હતા અને કેટલાય ઉદ્યોગ તો બંધ થઈ ગયા હતા. કારણ કે જાહેર ક્ષેત્રમાં ઉદ્યોગોમાં જે કર્મચારી કામ કરતા હતા એ લોકોની કાર્યક્ષમતા બહુ ઓછી હતી. એના કારણે ધીમે ધીમે આ ઉદ્યોગ બંધ થવા માંડ્યા અથવા ખોટ કરવા લઈ ગયા. એટલે સરકારે શું કર્યું, એને પ્રાઇવેટને સોંપી દીધા કે ભાઈ તમે સંભાળો. એનું એક સારામાં સારું ઉદાહરણ જોવું હોય તો બાળકો અહીં આપજો ધ્યાન. પેલા શું હતું ખબર છે, જીઈબી. અમે તમારા જેવડા હતા ને તે જીબી હતું. અત્યારે શું થઈ ગયું, PGVCL. પેલા શું હતું, ગુજરાત ઇલેક્ટ્રોનિક બોર્ડ. હવે શું થઈ ગયું, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ. કંપની લિમિટેડ શબ્દ આવ્યો એટલે પ્રાઇવેટાઇઝેશન કર્યું સરકારે. હવે આમાં સરકારે શું કરવાનું છે, ખાલી વીજળી પ્રોવાઈડ કરવાની છે, બાકીની બધી કામગીરી PGVCL પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ જ કરશે. બિલ પહોંચાડવા, પછી વીજળીના કનેક્શન આપવા, વીજળીની કોઈ સમસ્યા ગ્રાહકોને હોય તો એનો ઉકેલ લાવવો, એ બધું કામ હવે આને જ કરવાનું. સરકારે કાંઈ કામ નથી કરવાનું. ઘણાને એમ સાહેબ આનાથી ફાયદો શું થશે, ફાયદો એ થશે કે સરકારે બધી જગ્યાએ ક્યાંય હેરાન થવાની જરૂર નથી. પહેલાં તો શું હતું, સરકાર બધી જગ્યાએ પૈસા રોકી અને લોકોને બધી જરૂરિયાત પૂરી કરતી. હવે કે ભાઈ હવે ખાનગીકરણ કરી નાખ્યું સરકારે, અને જે ઉદ્યોગ નુકસાની કરતા હતા એની માલિકી ખાનગીને સોંપી દીધી. તમે નહીં માનો બાળકો, અત્યારે રિલાયન્સની જે ટ્રેન છે એ મુંબઈમાં શરૂ થઈ છે. પછી હમણાં એક આપણે ટ્રેન શરૂ થઈ તેજસ, એ આખી પ્રાઇવેટ જ છે. તો ભવિષ્યમાં કદાચ તમને એ જોવા મળે, રેલવેનું જે ખાતું છે અત્યારે જાહેરમાં આવશે, સરકારની માલિકી છે. પણ ભવિષ્યમાં તમને એવું જાણવા મળે કે ભાઈ રેલવેનું ખાનગીકરણ થઈ ગયું, પછી એ પ્રાઇવેટ સેક્ટર બની જશે. તો જાહેર ક્ષેત્રના ઉદ્યોગની માલિકી ખાનગી ક્ષેત્રને સોંપવી એટલે શું કર્યું કહેવાય, ખાનગીકરણ. ક્યારે આ નીતિ અમલમાં આવી હતી, 1991. કેટલી રીતે થશે ખાનગીકરણ, બે રીતે. એક તો માલિકી સોંપવી
एक तो संचालन सोपू, आ बे रीते खानगीकरण थशे। हवे आज नीति अपनावी खानगीकरणनी, तो आ नीति अपनावाथी आपणने शुं फायदो थयो अने शुं गैरफायदो थयो ई आपणे जे त्रण मार्कमां पूछाई शके। पहला तो लाभ क्या क्या थया, ग्या लेक्चरमां कीधुं हतुं लाभालाभ पूछे तो शुं लखशो तमे बाळको, हे लाभ अने गैरलाभ, लाभालाभ पूछे तो लाभ अने गैरलाभ बंने लखवा पड़े। खाली लाभालाभ वाँचीने लाभ लखीने हेलावता नहीं, बोर्डनी परीक्षामां માર્ક નહીં મળે। લાભ અને ગેરલાભ બધે બંને વસ્તુ જણાવવાની છે। તો ખાનગીકરણની નીતિ અપનાવી તો પહેલો લાભ કયો થયો, વિવિધ ઉદ્યોગોની સંખ્યા વધી, કારણ કે જે સરકારની માલિકીના હતા એ હવે પ્રાઇવેટ બની ગયા, અને ઓલરેડી નવા પ્રાઇવેટ તો શરૂ થવા જ માંડ્યા હતા। શું કામ શરૂ થવા માંડ્યા હતા, હા ઉદારીકરણ અપનાવ્યું હતું, એટલે આપણે આગળ જોયું ને, એટલે નવા નવા ઉદારીકરણના કારણે પ્રાઇવેટ ઉદ્યોગ શરૂ થતા હતા, અને એમાંય સરકારે જે સરકારી ઉદ્યોગ હતા એ એવા ધીમે ધીમે ખાનગીમાં ફેરવવા માંડ્યા હતા, એટલે ઉદ્યોગની સંખ્યામાં શું થયો, વધારો થયો। તો એનો પહેલો ફાયદો। બીજો ફાયદો શું થયો, વપરાશી વસ્તુઓ જે છે આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગ કરીએ છીએ આવી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો। ત્રીજો ફાયદો શું થયો, જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો। ખાનગીકરણ કર્યું હતું એટલા માટે ને કે જાહેર ક્ષેત્રના જેટલા કારખાના હતા અહીંયાના કર્મચારી હરખું કામ નહોતા કરતા, પણ ધીમે ધીમે સરકારે ખાનગીકરણ શરૂ કર્યું એટલે બીજા જે જાહેર ક્ષેત્રના કારખાના હતા એના કર્મચારીઓને બીક લાગી, કારણ કે પછી તો એકવાર ખાનગીકરણ થશે એટલે તો પછી કાયદા કાનૂન એના લાગુ પડશે ખાનગી ક્ષેત્રના, ટાઈમસર આવી જવાનું, ટાઈમસર ઘરે જવાનું, ઓવર ટાઈમ એ કરવો પડે, હરખું કામ ન કરો તો કાઢીએ મૂકે, આ બધી સમસ્યા। પહેલાંના સમયમાં શું હતું કે એકવાર ભાઈ જાહેર ક્ષેત્ર એટલે કે સરકારના ક્ષેત્રમાં કામગીરી મળી ગઈ એટલે લોકો બિંદાસ થઈ જતા કે હવે આપણે ટેન્શન નથી, પણ હવે એવું નથી। હવે બીજા જે જાહેર ક્ષેત્રના જે બાકીના ઉદ્યોગ હતા જેનું ખાનગીકરણ નથી કર્યું એવા ઉદ્યોગના કર્મચારીઓને ડર લાગ્યો કે જો આપણે વ્યવસ્થિત કામગીરી નહીં કરીએ, કાર્યક્ષમતા નહીં સુધારીએ તો આપણા એકમનું શું થઈ જશે, ખાનગીકરણ। એટલે પહેલો લાભ કયો થયો બાળકો, વિવિધ ઉદ્યોગોની સંખ્યામાં વધારો થયો। બીજો લાભ કયો થયો, વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો। ત્રીજો લાભ શું થયો, જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં શું થયો, સુધારો થયો। તો આ ખાનગીકરણના લાભ હતા। હવે ગેરલાભ શું કહે છે, કારણ કે લાભ હતા તો સામે કેટલાક ગેરલાભ છે। પેલો ગેરલાભ શું કહે છે, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું, ઇજારાશાહીમાં વધારો થયો। આર્થિક સત્તા એટલે કે પૈસા, જે કામગીરી પહેલાં જાહેર ક્ષેત્રમાં સરકાર કરતી એ કામગીરી હવે ખાનગી એટલે કે પ્રાઇવેટ દ્વારા કરવામાં આવશે, એટલે સત્તા પહેલાં બધી સરકાર પાસે હતી, હવે એ સત્તા કોની પાસે ભેગી થઈ ગઈ, ખાનગી ક્ષેત્ર પાસે, એટલે આર્થિક સત્તાનું શું થયું, કેન્દ્રીકરણ થયું। એના કારણે ઇજારાશાહી, ગયા લેક્ચરમાં કીધું હતું ઇજારો એટલે શું, ભૂલી જ ગયા ઈશો કે નથી ભૂલ્યા, ન ભૂલ્યા હોય તો સારું કહેવાય, હે જ્યારે બજારમાં વેચવાવાળા અને બનાવવાવાળા અનેક હોય ત્યારે હરીફાઈ કહેવાય, વેચવાવાળા અને બનાવવાવાળા મર્યાદિત હોય ત્યારે ઇજારો કહેવાય। અત્યારે તમે આ જ ઉદાહરણ જુઓ, સરકારે ખાનગીકરણ કર્યું જીબીનું, પણ એમાં એક જ કંપનીનો કોન્ટ્રાક્ટ આપ્યો પીજીવીસીએલને, એટલે વીજળી અત્યારે આપણને પહોંચાડે છે કોણ, એક જ, તો ઇજારો છે એનો, કારણ કે એની સિવાય કોઈ બીજા પાસે સત્તા નથી, અને ઇજારો જ્યારે બજારમાં હોય ત્યારે હંમેશા ગ્રાહકોનું શોષણ થાય। ઘણીવાર આ લોકો તમે પછી બિલ નો ભરો તો 200 રૂપિયા વધારે પેનલ્ટી એ લઈ શકે, કેટલીક વાર આ લોકો શું કરશે કે ભાઈ સમયસર તમને જે સારી સુવિધા પ્રોવાઈડ કરવાની હોય એ ન કરી શકતા હોય, કાંત કે ભાઈ પીજીવીસીએલને ખબર જ છે કે આપણા સિવાય તો બીજા કોણ અહીંયા વીજળી પહોંચાડે જ ભાઈ, બીજું તો કોઈ છે નહીં, એટલે એ લોકો શું કરશે ઇજારોનો લાભ લેશે, એટલે ઇજારામાં હંમેશા ગ્રાહકોનું શોષણ થાય, તો ઇજારાશાહીમાં વધારો થયો। બીજો ગેરલાભ શું થયો, નાના અને ગૃહ ઉદ્યોગોનો પૂરતો વિકાસ ન થયો, કારણ કે ખાનગીકરણની નીતિનો મોટામાં મોટો જે લાભ થયો તો એ મોટા ઉદ્યોગોને મળ્યો હતો, મોટી મોટી જે કંપનીઓ છે એને લાભ મળ્યો, રિલાયન્સ ને ટાટા ને એવડી મોટી કંપનીઓને, આપણા દેશના જે નાના અને ગૃહ ઉદ્યોગ છે એને એનો જાજો લાભ ન મળ્યો ખાનગીકરણનો, એના કારણે શું થયું, નાના અને ગૃહ ઉદ્યોગોનો જોઈએ એટલો વિકાસ ન થયો। અને ત્રીજો ગેરલાભ, ભાવ વધારાની સમસ્યા ઉદ્ભવી, આપણે અહીંયા જ જોયું ખાનગીકરણના કારણે બધી સત્તાનું શું થયું હતું, કેન્દ્રીકરણ, એટલે સત્તા બધી કોની પાસે ભેગી થઈ હતી, ખાનગી ક્ષેત્રમાં, એટલે હવે બધા નિર્ણય એને જ લેવાના છે। હવે કાલ હવારે પીજીવીસીએલ વાળા એમ નક્કી કરે કે ભાઈ અત્યારે 2.25 રૂપિયા વીજળી યુનિટના છે 2.75 રૂપિયા, તો આપણે ક્યાં જશે, હલો આપણે પીજીવીસીએલ જઈને એમ કહે હલો ભાઈ કાલથી તમારે વીજળી નથી જોતી, અમે અમારી રીતે બીજેથી લઈ આવશું, નહીં કહી શકીએ, કારણ કે ખબર જ છે પીજીવીસીએલને ખબર જ છે કે અત્યારે આપણો ઇજારો છે,
तो आ भाव वधारो आवा तो घणा क्षेत्रों छे के जेमां सरकारे खानगीकरण कर्युं तो भाव वधारानी समस्या उद्भवी थी। बराबर बाळको, तो हवे आपणे ज्यारे आवता लेक्चरमां मळशुं त्यारे वैश्विकीकरणनी आपणे चर्चा करीशुं। नमस्ते, जय हिंद।